આ ગામ છે એના ફળિયા કહેવાય, એને નેસડા કહેવાય, જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં છે. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારની અંદર એ લોકો આપણી જેમ પછાત હતા, એમની રહેણી કરણી સંપૂર્ણ વ્યવહારિક પર્યાવરણને આધીન હતી. એના અનુસંધાને અનુસૂચિત જનજાતિના દાખલા એમને પણ આપવામાં આવ્યા. આપણને કઈ રીતે આપવામાં આવ્યા? તો આપણને જમીનના આધારે આપવામાં આવ્યા. કેમ જમીનના આધારે? કારણ કે આપણે આદિવાસી ખરા, પણ આપણે જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારની અંદર જમીનો ખેડી અને પોતાનું ગુજરાન કર્યું, તેને આધીન આપણને 73 એને આધીન આપણને અનુસૂચિત જનજાતિના દાખલા આપવામાં આવ્યા. આખા ભારતની અંદર દરેક જગ્યાએ અનુસૂચિત જનજાતિના દાખલાના પુરાવા સ્પષ્ટ રીતે અને સ્થાયી રૂપે આપવામાં આવ્યા. પણ રબારી, ભરવાડ અને ચારણ એ લોકો જંગલોની અંદર ઢોર ઢાકર ધરાવતા હતા, એ લોકો જમીન ખેડવામાં માનતા નથી. ઓનલી ફોર ઢોર ઢાકર ચરાવવાના હતા. હવે ઢોર ઢાકર ચરાવવાના અનુસંધાને એ લોકો એમ કે અમારો આ કાયમી વસવાટ છે, તો એ આપણે માની શકાય નહીં. કારણ કે અહીંયા આ માતવાના માળમાં કોઈ રબારી, ભરવાડ ને ચારણ અહીંયા ચરાવવા આવ્યો, એ તો બધા આખા ભારતમાં ફરી રહ્યા લે, આખા ભારતમાં ફરી રહ્યા. તો ત્યાં અહીં માતવાના માળમાં કોઈ ચરાવવા માટે આવ્યો અને એ કે મારી જોડે ફોરેસ્ટની પાવતી જેમ હું અહીંનો રહેવાસી છું, તો આપણે માની લેવાય ખરો? તો એ જે ગીરબરડા અને આને જ વિસ્તારની અંદર જે લોકો ઢોર ઢાકર ચરાવવા માટે ગયા, એ તો એમને એ વખતનો હું કાયમી પુરાવો ગણાય ખરો? હા, જો કાયમી પુરાવો એમને ગણવો હોય તો મસવાડી પહોંચ એમને કાઢી જ નાખવી પડે. એમની વસ્તી ગણતરી, એમનું મતદાન, એમનું ચૂંટણી કાર્ડ, એને આધીન કાયમી રહેણાંક કરતા બીજા પુરાવા ઘણા બધા છે. પણ આ સરકાર અને વહીવટી તંત્ર, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ બધાની મીઠી ભગત છે. આ બધાએ એ સ્થાયી પુરાવા તરીકે મસવાડી પહોંચ લાગુ કરી અને ત્યાર પછી રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર આ દરેક રબારી ભરવાડને ચારણ એવું કહેવા માંગે છે કે અમે પણ ગીરબરડા અને આહલેદના વિસ્તારમાંથી આવેલા છે, આ રહી અમારી મસવાડી પહોંચ. હવે મસવાડી પહોંચ ત્યાં આગળ 2000ની અંદર ખોટી રીતે વેચી છે, જે 1.5-2 લાખ લોકોને વેચાઈ ગઈ છે, જેની સંખ્યા ઓછી નથી આખી સંખ્યાથી. આ તો જેમ જેમ નોકરી લાગતા જાય છે એમ એમ એ લોકો બહાર આવતા જાય છે કે ભાઈ આ અમારી પહોંચ હતી, એ પહોંચને આધીન મળી. બરાબર છે, આપણી આપણો જે પુરાવો છે 73AA છે, નંબર 6ના હસ્તપ્રકની અંદર વાસાઈની અંદર આપણો ચોખ્ખો સ્પષ્ટ અને જે કેન્દ્રની અંદર પણ સાબિત કરી શકાય એવો પુરાવો આપણો છે. ત્યારે એ લોકોનો ગુજરાત રાજ્ય સરકારે એમને ખરાવો કરીને અને ખોટી રીતે દર વખતે 1-1 લાખ લોકો વધી રહ્યા છે. વિચાર કરો, દાહોદ જિલ્લાની અંદર આ જ પરિસ્થિતિ આવી બનશે તો દાહોદ જિલ્લામાંથી કોઈ નોકરી લાગશે નહીં, લાગે પણ તો કોઈ દિવસ નોકરી નહીં લાગે. આ તમે જે છે ને છેલ્લી પેઢી નોકરી લાગવા વાળા છે ને, એ પાણીપુરી દારી ખોલી ના બેહો, મારું નામ નહીં. જરૂર પડે, બરાબર છે. કારણ કે આ મસવાડી પહોંચ, હવે એ લોકો કહે છે કે મસવાડી પહોંચ સાચી છે, પણ કઈ રીતે માની લેવું? ફોરેસ્ટનો સિક્કો છે, એમાં મસવાડી પહોંચની અંદર એમનું લખાણ છે, પેરેન્ટ્સ તરીકેનો ઉલ્લેખ કરે છે, એમના મા બાપ જૂનાગઢ રહે છે, એમના મા બાપ રાજકોટ રહે છે, એમનો પરદાદો જે મસવાડી પહોંચ લઈને બેઠો હતો ઢોર ઢાકર લઈને. હવે મસવાડી પહોંચની અંદર ફોરેસ્ટનો સિક્કો આવે છે, મસવાડી પહોંચ 1956 પહેલાંની 1951ની એ લોકો લાવે છે, એ જ 51ની પહોંચ મામલતદારની અંદર રજિસ્ટરમાં નથી. 1951ની એ લઈને આવે છે, મામલતદારને બતાવે છે કે સાહેબ મારી જોડે 1951ની મસવાડી પહોંચ છે, મને દાખલો આપો. પણ મામલતદાર જોડે એનું રજિસ્ટરમાં એન્ટ્રી નથી. ફોરેસ્ટના રજિસ્ટરમાં મસવાડી પહોંચ આપે તો શું ફોરેસ્ટના રજિસ્ટરમાં એની એન્ટ્રી ના હોય? પણ મસવાડી પહોંચની રજિસ્ટરમાં ફોરેસ્ટના રજિસ્ટરમાં એન્ટ્રી નથી. બરાબર છે, એન્ટ્રી ન હોવી અને મામલતદારના રેકર્ડમાં એનો ઉલ્લેખ ન હોવો, તો છતાંય મામલતદારે ચૂંટણી જેટલા પણ ચૂંટાયેલા નેતાઓ છે એમને એમના હાથા બનાવી અને હાથા બનાવ્યા પછી એ મસવાડી પહોંચને તો છતાંય નહોતું કશું, તો પણ મસવાડી પહોંચ લઈને આવ્યા, એ લોકોને એસટીનો દાખલો આપી દેવામાં આવ્યો. અરે ઘરે ઘરે આપવામાં આવ્યો, વિજય રૂપાણીએ તો વિતરણ કર્યું. બરાબર છે, એના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને આ બોગસ છે, એના આપણે ઓડિયો પણ જોઈએ છે, એના આપણે વિડીયો પણ જોઈએ છે. બરાબર છે, આટલું બધું આપણી સામે આવતા છતાંય આજે આપણે ભણ્યા છીએ એટલે આપણે સમજી શકીએ છીએ, અહીં જે આ બધા ભણે છે ને એ આરામ પર છે.